અમદાવાદથી સમાચાર. જ્યાં વરસાદી માહોલની અંદર કેમિકલ યુક્ત પાણી છોડવા કેમિકલ માફિયા સક્રિય થઈ ચૂક્યા છે. વિવેકાનંદ નગરની ખારી નદીમાં જાહેરમાં બે રોકટોક કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવ્યું. રાતના અંધારા દરમિયાન ઘણી ફેક્ટરીઓ આવું કેમિકલ યુક્ત પાણી છોડે છે. અહીં ખારી નદીમાં ફીણના પહાડ સર્જાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કેમિકલના ફીણના ગોટે ગોટા જોવા મળતા સ્થાનિકો પરેશાન છે. ફેક્ટરી માલિક અને કેમિકલ માફિયા સામે જીપીસીબી અને એએમસી મૂક પ્રેક્ષક બની ગયા છે. અધિકારોની મિલીભગતને કારણે સ્થિતિમાં કોઈ સુધારો નહીં થતો હોવાનો આક્ષેપ છે. કોર્પોરેશન તેમજ જીપીસીબીને અનેકવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે. અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી નાઇન સંવાદદાતા જિજ્ઞેશ પટેલ. જિજ્ઞેશ, વારંવાર આપણે આ મુદ્દો ઉઠાવ્યો છે પરંતુ કોઈ પરિણામ નથી આવી રહ્યું. કોર્ટ પણ આ સમગ્ર મામલે ઘણીવાર આદેશ આપી ચૂક્યો છે પણ છતાં પણ સમસ્યા ઠેરની ઠેર છે. કારણ શું છે? જયેશ, જે પ્રકારે કેમિકલ માફિયાઓને ખબર છે કે આખરે ક્યારે કેમિકલનું પાણી ખુલ્લેઆમ છોડવું, કોર્પોરેશન તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓની મિલીભગત વગર આ શક્ય નથી. કારણ કે અનેક વખત ટીવી નાઇને પણ આ મુદ્દાને લીધો છે. ટીવી નાઇને જ્યારે પણ આ મુદ્દાને લીધો છે, મહિનાઓ સુધી ખારી નદીમાં કોઈ પણ પ્રકારે કેમિકલના પાણીનું ટીપું પણ દેખાતું નથી. જાણે કે એક મેદાન બની જાય તે પ્રકારે સુકુભટ જે ખારીકટ કેનાલ છે તેની નદીનું કટ જોવા મળતું હોય છે. પરંતુ કેટલાક મહિનાઓ બાદ પરિસ્થિતિ જેમની તેમ જોવા મળે છે. આખરે આ કનેક્શન કયા છે અને ક્યાંથી આ પાણી આવે છે તે શોધવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ નિષ્ફળ નીવડ્યા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને કોર્પોરેશને આ મામલે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવાની વાત કરી હતી, લેખિતમાં વાત કરી હતી, પરંતુ માત્ર તે વાત કાગળ પર જ રહી છે. ત્રણ પોલીસ સ્ટેશનમાં આ બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે જે પણ પાણી છોડનાર એકમો છે તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ થઈ નથી. ખૂબ જ શરમજનક બાબત ગણી શકાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઉચ્ચ અધિકારીઓ માટે. કારણ કે અત્યાર સુધી જો આ ખુલ્લેઆમ છોડવામાં આવતું આ કેમિકલનું પાણી અધિકારીઓ અને ત્યાંના સુપરવિઝન કરતા વ્યક્તિઓની નજરે શા માટે નથી ચડતું તે સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે જે રીતે ફીણના ગોટે ગોટા રસ્તા ઉપર આવે છે તે આખરે સ્થાનિકોને દેખાય છે, તો અધિકારી અને ત્યાંથી પસાર થતા કોર્પોરેશનના કોઈ પણ કર્મચારીને શા માટે નથી દેખાતા તે સૌથી મોટો પ્રશ્ન છે. મ્યુનિસિપલ કમિશનર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે ગંભીરતા દાખવવી જોઈએ, પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ પણ કોઈ પણ પ્રકારે કેમિકલ માફિયાઓ સામે યોગ્ય રીતે કડકાઈ ભર્યા પગલાં લેવામાં આ બંને વિભાગો નિષ્ફળ નીવડ્યા છે તે એક હકીકત છે. અને એટલા માટે કેમિકલ માફિયાઓ વરસાદની આડમાં બેરોકટોક પણે રાત્રિના સમય દરમિયાન અંધારાનો લાભ લઈ અને કેમિકલનું પાણી ખુલ્લે આમ છોડે છે અને કોર્પોરેશનના અધિકારીઓ માત્ર ને માત્ર કામગીરીના દેખાડા કરે છે. જય છે. આભાર જીગ્નેશ. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો માત્ર થઈ રહ્યો છે દેખાડો અને તેને કારણે વારંવાર નદીની અંદર કેમિકલ યુક્ત પાણીના આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. રાતના અંધારા દરમિયાન ઘણી ફેક્ટરીઓ આ રીતે કેમિકલ યુક્ત પાણી છોડી દે છે અને ત્યારબાદ સમસ્યા ઠેરની ઠેર જોવા મળે છે. અને ખારી નદીમાં જાહેરમાં બે રોકટોક કેમિકલ યુક્ત પાણી છોડવાનો આ સિલસિલો વારંવાર સામે આવી રહ્યો છે.